नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाले मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप धोरण बे विषय कम्प्यूटर एम पाठ चार अभ्यास आप चालू हो तो एम भाग बे में आप आज थोड़ू परीक्षा लक्षी अपना पाठ में लखवा है, बराबर विद्यार्थी मित्रों? तो ये जोईशु आज भाग बे में, त्यारबाद आप स्वाध्याय अभ्यास करीशू। तो आप पहला अपने जो कम्प्यूटर ने नोट में लखवा है परीक्षा लक्षी, तो ये विद्यार्थी मित्रों अँ लख्यू है, तो तमारे बधुं आपणे पहला एनो अभ्यास करी लईए त्यारबाद स्वाध्याय जोईशुं। तो तमारे नोटबुकनी अंदर पाना पाठ नवो छे एटले नवा पाना पर लखवानो छे, हेडिंग आपवानो छे चार माउसनो उपयोग। एमां आपणे पहेलुं, माउस पर बे के त्रण बटन होय छे, तो आपणे खाली जग्यामां पूछाई शके छे खाली जग्या पर बे के त्रण बटन होय छे, तो जवाब आवशे माउस। आगळ, माउसने खाली जग्या पर माउस पेड पर राखी ने सरकावामां आवे छे, तो तमारे खाली जग्या पूछाई शके छे के खाली जग्या ने माउस पेड पर राखवामां आवे छे, अथवा तो माउस ने खाली जग्या पर राखवामां आवे छे। जो एवं पूछवामां आवे के खाली जग्या ने माउस पेड पर राखवामां आवे छे, तो जवाब माउस आवशे। अने खाली जग्यामां एवं पूछाय के माउस ने खाली जग्या पर राखवामां आवे छे, तो माउस पेड जवाब लखवानो आवशे, बराबर? गमे ते बे रीते तो खाली जग्या आपणे पूछाई शके छे, जवाब माउस आवशे। माउस पेड होय तो माउस जवाब आवशे, अने माउस ने खाली जग्या पर राखवामां आवे छे तो माउस पेड आवशे, बराबर विद्यार्थी मित्रों? आगळ, माउस ए निदर्शन માટેનું સાધન છે, તો તમારે ખાલી જગ્યા એ પૂછાઈ શકે છે કે ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે, તો જવાબમાં આવશે માઉસ। સ્ક્રીન પર દેખાતા એરોને ખાલી જગ્યા કહે છે, તો જવાબમાં આવશે માઉસ પોઈન્ટર। આગળ, માઉસની ક્રિયાઓ ત્રણ છે, તો વિદ્યાર્થી મિત્રો આજે માઉસની ક્રિયાઓ છે એ તમારે ખૂબ જ અગત્યની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમે ગમે ત્યારે કમ્પ્યુટરનો ઉપયોગ કરશો તો આ ક્રિયાઓ તમારા કાર્ય સાથે સંકળાયેલી હશે જ, તમે સ્કૂલમાં હો, ઘરે હો કે ઓફિસમાં કામ કરતા હો, બરાબર? તમે મોટા થશો પણ માઉસની આ ક્રિયાઓ તમારે સમજવી જરૂરી છે, કારણ કે દરેક સ્ટેજે તમારે આ ક્રિયાનો ઉપયોગ થશે જ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો માઉસની ત્રણ ક્રિયાઓ કઈ છે? તો ક્લિક કરવું, જેને ક્લિકિંગ કહીએ છીએ, બે નંબર ડબલ ક્લિકિંગ અથવા ડબલ ક્લિક, અને ત્રણ નંબર ડ્રેગિંગ, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે ક્લિક એ શું છે? જો આપણે અત્યારે શાળામાં કમ્પ્યુટર ચાલુ હોત, પ્રેક્ટિકલ ચાલુ હોત, તો આપણે આ મહાવરો અહીંયા જ કરત, શાળામાં જ પ્રેક્ટિકલમાં તમને સમજાવત, બરાબર વિદ્યાર્થી મિત્રો? પરંતુ કોરોનાની મહામારીને કારણે શાળામાં લોકડાઉન છે, બરાબર? તો આપણે તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે આ મહાવરો તમારા ઘરે કરી શકો છો। તમે જ્યારે માઉસનું ડાબું બટન દબાવો કે જમણું બટન જ્યારે તમે દબાવશો, ત્યારે તમે શાંતિથી સાંભળજો, ક્લિક એવો અવાજ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ ક્લિક એ માઉસની ક્રિયા સાથેની એક અવાજ છે, જેને આપણે ક્લિકિંગ કહીએ છીએ, બરાબર? એમાંથી ડબલ ક્લિકિંગ, ડ્રેગિંગ, બરાબર આવા શબ્દો બોલીએ છીએ, બરાબર? તો એક નંબર ક્લિક કરવું, તો ક્લિક કરવું અથવા ક્લિકિંગ કોને કહેવાય? તો આપણે જ્યારે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એમાં માઉસનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સૌથી વધારે આપણે ડાબા બટનનો ઉપયોગ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે ક્લિક કરવું અથવા ક્લિકિંગ કોને કહેવાય? તો માઉસના ડાબા બટનને દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને ક્લિક કરવું અથવા ક્લિકિંગ કહે છે। માઉસનું ડાબું બટન એટલે તમારી આ પહેલી આંગળીવાળું બટન એકવાર દબાવીને છોડી દો છો, બરાબર? તો આ ક્રિયાને ક્લિક કરવું અથવા ક્લિકિંગ કહેવામાં આવે છે। તો આ ક્લિકિંગનો ઉપયોગ શેમાં થાય છે? સ્ક્રીન પર કોઈ વસ્તુને પસંદ કરવા માટે, પસંદ કરવી એટલે સિલેક્ટ કરવી, પસંદ કરવી એટલે સિલેક્ટ કરવી, પસંદ એ ગુજરાતી શબ્દ છે, સિલેક્ટ એ આપણા કોમ્પ્યુટરને લગતો અંગ્રેજી શબ્દ છે।
કરવા માટે ક્લિકિંગનો ઉપયોગ થાય છે. આગળ ડબલ ક્લિક કરવું અથવા ડબલ ક્લિકિંગ. માઉસના ડાબા બટનને બે વાર ઝડપથી દબાવીને છોડી દેવાની ક્રિયાને ડબલ ક્લિકિંગ કહે છે. માઉસનું ડાબું બટન છે, બે વાર ક્લિક ક્લિક એવો અવાજ આવે છે, એને ડબલ ક્લિકિંગ, બે વાર દબાવો છો એને ડબલ ક્લિકિંગ કહે છે. અને ડબલ ક્લિકિંગનો ઉપયોગ શેમાં થાય છે? ડબલ ક્લિકિંગનો ઉપયોગ પ્રોગ્રામને ખોલવા માટે થાય છે. તમારે કોઈપણ પ્રોગ્રામ ખોલવો છે, ધારો કે આઇકન છે, પેઇન્ટનું આઇકન છે, અને પેઇન્ટ વિન્ડો આપણે ઓપન કરવી છે, એટલે કે પેઇન્ટ પ્રોગ્રામ ખોલવો છે, તો માઉસનું ડાબું બટન ઝડપથી બે વાર દબાવશો પેઇન્ટના આઇકન પર જઈને તો તમારું પેઇન્ટ વિન્ડો ખુલી જશે. નોટપેડ ખોલવું છે તો પણ તમે રીતે ખોલી શકો છો. ટૂંકમાં કોઈપણ પ્રોગ્રામ ખોલવા માટે ડબલ ક્લિકિંગનો ઉપયોગ થાય છે. આગળ માઉસની ત્રીજી ક્રિયા, ડ્રેગ કરવું અથવા તો ડ્રેગિંગ, બંને શબ્દો એક જ છે. તો ડ્રેગિંગ કોને કહેવામાં આવે છે? માઉસનું ડાબું બટન બે દબાવી આંગળી ઉચક્યા વિના માઉસની સ્ક્રીન પર ચોક્કસ જગ્યા સુધી ખસેડો, આ ક્રિયાને ડ્રેગ કરવું ડ્રેગિંગ કહે છે. માઉસનું ડાબું બટન દબાવી રાખવાનું, આંગળી ઊંચી કરવાની ને, અને સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યા સુધી માઉસને ખેંચો છો, આ ક્રિયાને ડ્રેગ કરવું અથવા ડ્રેગિંગ કહેવામાં આવે છે. અને ડ્રેગિંગનો ઉપયોગ શેમાં થાય છે? ચિત્રકામમાં, ચિત્રકામ કરવા તથા રંગકામ માટે પેઇન્ટમાં ડ્રેગિંગનો ઉપયોગ થાય છે. તમે પેઇન્ટનો પ્રોગ્રામ ખોલો છો ત્યારે, અત્યારે તો તમારે પેઇન્ટ વિશે અજાણ છો, બરાબર ને? પેઇન્ટ એટલે ચિત્રકામ, પેઇન્ટ એટલે ચિત્રકામ. તો આપણે કમ્પ્યુટરની અંદર લખી પણ શકીએ છીએ, ચિત્રો પણ દોરી શકીએ છીએ, ગણતરી, બરાબર? આપણે કમ્પ્યુટરના ઉપયોગમાં શીખ્યા હતા ને કે કમ્પ્યુટરનો શો શો ઉપયોગ છે, લખવા માટે, ગણતરી કરવા માટે, ચિત્રો દોરવા માટે. તો ચિત્ર એટલે કે પેઇન્ટ, ચિત્રને ઇંગ્લિશમાં કહેવાય પેઇન્ટ. તો પેઇન્ટની અંદર તમારે રંગ કરવા અને ચિત્રો કરવા, ચિત્રો દોરવા માટે ડ્રેગિંગનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તો તમારે આજે પાના, આજે મેં લખ્યું છે એ તમારે નવા પાના ઉપર સારા અક્ષરે કમ્પ્યુટરની નોટની અંદર વિડીયો જોઈ અને આટલું તમારે લખવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. પાઠ 4 સ્વાધ્યાય. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. એમાં ખાલી જગ્યા 1, ખાલી જગ્યા પર 2 કે 3 બટન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા સેના પર 2 કે 3 બટન હોય છે? માઉસ પર, બરાબર. ખાલી જગ્યા નંબર 2, માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે. તો આપણે આ વિશે પણ અભ્યાસ કરી ગયા છીએ અને મેં તમને લખાણ લખાવ્યું છે, એમાં પણ આપણે આ મુદ્દાઓને આવરી લીધા છે, બરાબર. તો માઉસને માઉસ પેડ પર રાખવામાં આવે છે. ખાલી જગ્યા નંબર 3, મોનિટર પરના એરોને ખાલી જગ્યા કહે છે. તો મોનિટર પરના એરોને માઉસ પોઇન્ટર કહેવામાં આવે છે. ખાલી જગ્યા નંબર 4, માઉસના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કરવું કહે છે. તો આપણે આગળ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે માઉસના બટનને દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને ક્લિક કરવું. જો અહીંયા આગળ કિક લખ્યું છે, કિક એટલે કે લાત મારવી, બરાબર. આપણે ફૂટબોલ રમીએ છીએ, બરાબર ને? તો એમાં કિક મારીએ, બોલને પગેથી મારીએ ને, એને કિક માર્યું કહેવાય. આપણે કમ્પ્યુટરને લગતી ક્રિયા એટલે ક્લિક કરવું, ક્લિક એવો અવાજ આપણે શીખી ગયા ને પાઠ દરમિયાન. તો આ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહે છે? ક્લિક કરવું. નંબર 5, જ્યારે તમે માઉસ પેડ પર માઉસને ઉપરની તરફ સરકાવશો ત્યારે સ્ક્રીન પર એરો ખાલી જગ્યા તરફ ખસશે. તો આપણે આગળ જ્યારે પાઠ ચાલતો હતો ત્યારે આપણે આ મહાવરો જોઈ ગયા છીએ કે જ્યારે તમે માઉસને માઉસ પેડ પર ઉપરની તરફ લઈ જશો તો માઉસ પોઇન્ટર પણ ઉપરની તરફ જશે, બરાબર.